ધર્મ ઈશ્વર પાસે જવું એ નિર્ગુણ નિરાકાર છે બધા માટે સરખો છે પરમાર મકવાના બ્રાહ્મણ વાગર કોઈ માટે ભેદભાવ નથી એ ઈશ્વર એક છે નિર્ગુણ નિરાકાર એટલે પહેલો ધર્મ જેને સુખી દેવું છે આજથી ભગવાન પાસે પેપર સારું જજો કદી નહીં જાય અને એમાં પેપર આપીને ઘરે આવો ને જે લખીને પેપર ફાડીને જ આવવાનું ઘેરાઈ ને ટેલી તો કરવાનું જ નહીં કોઈ દિવસ નહીં તો બીજું ખરાબ જશે સપ્લિમેન્ટ્રી સાથે બાંધી દેવા જવા તો કચરો તે આ લખ્યું એટલે મેં આ લખ્યું પછી આ બે ખોટા હોય પહેલો ધર્મ ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કેવા જવાનું અને ભગવાન પાસે નપાસ થાય ટકાઓ છાવે દિવસ ખરાબ જાય પ્રેમમાં ઝઘડો થાય ધંધામાં નુકસાન થાય તો તો જવાનું જ નહીં કેમ કે એને દિવેલ પીધેલા થોબરાઓ ગમતા પણ જન્મદિવસ હોય મસ્ત કપડા પહેર્યા જવાનું બસ જલસા છે આ તો આખો સડી ગયો હોય રોગ થાય લઈ લે લઈ લે ભગવાન કે ત્યાં રહે ત્યાં જ જવાનું સોરી ને થેન્ક યુ કહેવા જવાનું પહેલો ધર્મ બીજો ધર્મ જેના કારણે ભારતીય સંસ્કૃતિ ની પથારી ફરી ગઈ છે અને સ્કોલર છોકરાઓ સૌથી વધુ સુસાઈડ કરે છે કે બધું અંદર ધુમાડો ભરાઈ જાય છે નીકળતો નથી આપણો બીજો ધર્મ શું છે ખબર છે જેને સફળ થવું છે એનો રોજ મા બાપને પગે લાગો તમારે કેટલા લોકો લાગે જસ્ટ રેઝ યોર હેન્ડ કેટલા લોકો મા બાપને પગે લાગો યસ પાંચ ટકા લોકો છે એમને સેલ્યુટ આપણે પૂરું થયા પછી એક સેલ્ફી પડાઈશું અને જે લોકો નથી લાગતા એમને સલામ કે તમે સાચું બોલ્યા ઠાકોર તૂટ શકતા હે લેકિન ઝૂક નહીં શકતા અને દિવાળી ઉપર લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને સાહેબ ઓક્સિજન દેખાય છે ગુરુત્વાકર્ષણનું બળ દેખાય છે મોબાઈલના તરંગો દેખાય છે સાહેબ તમને એક વાત કહું મારી બા જીવે છે ચોર્યાસી વર્ષના અત્યારે હું નીકળ્યો ત્યારે સુતેલા હતા પણ મારી આપણો બીજો ધર્મ છે રોજ મા બાપ ને પગે લાગો હું મારી ચોર્યાસી વર્ષની બા ને ઘરેથી પગે લાગીને સાહેબ રોજ નીકળું છું ને સાલા કોઈના બાપ ની તાકાત નથી કે ઝુકાઈ શકે એટલો પાવર હોય છે મારી અંદર મંદિર નથી જતો ભગવાન જમીન પર આવ્યો નથી આવવાનો નથી એની તાકાત નથી એટલે મા બાપનું સર્જન કર્યું અને મા બાપ થી આપણને પેદા કર્યા હતા આપણો ભગવાન કોણ ઘરમાં જીવતા ભગવાન છોડીને પથ્થરોમાં શોધો તંબુરો ના મળે બોસ આ વાત આપણે સમજ્યાની ભારતીયો સનાતન ધર્મ છે પણ સાલા જ ખોટું તો ફેરવી નાખી નવમા દીકરા દીકરીઓ કેવી સરસ લાગે દીકરીઓ ચાર દીકરીઓનો બાપ છું સાહેબ મારો ભાઈ બે હજાર એક માં ગુજરી ગયો એક્સિડન્ટમાં આજે પણ અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ મારી ભાભી મારી બા મારી વાઈફ એની બે દીકરી મારી બે દીકરી એનો દીકરો મારો દીકરો મારા બાપુજી કહેતા જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય ને ને ભેગી કરો તો કચરો કાઢે પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય ભેગા રહેવાની આ સમાજ એનું મહેનત કરે છે કે બધા ભેગા રહી દ્રાક્ષ તો ઝુમખો સો રૂપિયા કિલો વેચાય પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ દસ રૂપિયા કિલો લે નહીં ભેગા રહેવાની વેલ્યુ મા બાપને કેમ પગે પડવાનું એ સ્કૂલ કોલેજમાં શીખવાડીને સ્કૂલમાં ઊંધું શિખવાડ્યું નવમાં દસમાં દીકરા દીકરી એવી સરસ રૂપાળી લાગે છોકરાઓને આછી આછી મૂછવા આવે ત્યારે જ સ્કૂલમાં એક સોગન ખવડાવે ખબર છે હાલાં લગ્ન કરવા પાકિસ્તાન જવાનું આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય સાહેબ એક વાક્ય દીકરા દીકરી યંગ છોકરાઓ વધારે બેઠા લખે ખાસ કહું તમે એક વાક્ય સાંભળ્યું પહેલી નજર નો પ્રેમ ફર્સ્ટ સાઇટ ઓફ લવ મને તો સાહેબ પેલી છોકરી જોતા જ ગમી ગઈ મને તો છોકરો આ ગમે બધું બરાબર હોય તો કોઈને લૂલી લંગડી છોકરી ગમે પપ્પા કાણી જોડ પણ ના અથવા કોઈ છોકરાને થયો હોત કોઈ છોકરી એમ કે પપ્પા મારે તો આને જ પડવાનું સ્ટીફન હોકિંગ્સ થવાનો આ કરે દીકરા દીકરીઓ ફર્સ્ટ સાઇટ ઓફ લવ કોને કહેવાય આઈ વિલ ટેલ યુ એન્ડ વાય વી હેવ ટુ બોર્ડ આજે ભજીયા સમોસા કઈ ઘરે ના જતા કઈક લઈને જજો જે બધું બરાબર હોય ને થાય પ્રેમ નથી સેક્સ સેક્સ અને બજારમાં પૈસાથી મળે પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય આઈ ટેલ યુ આપણે જયારે માના પેટમાં હોઈએ ને આપણી બાને ખબર નથી છોકરો છે કે છોકરી છે ડાયો છે કે ગાડો છે ધોળો છે કે કાળો છે બેરો છે કે બુબળો છે મોટો થઈને કેવો નીકળશે કેવી નીકળશે સામે બોલશે નહીં બોલશે અને આપણું મોઢું જોયા વગર આપણી મમ્મી આપણા માટે લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે તમે લોકો ચાહો છો કે વાગડ સમાજમાં મારા સાત લેકચરો હોય છે અલગ અલગ વિષય પર બીજી વાર આવું એવું તમે બધા ચાહો છો આઈ પ્રોમિસ યુ કે વર્ષમાં એક વાર બોલાવશો તો આવીશ પણ હું એમને નહીં આવું અહીંયા એટલા જ લોકોને બેસાડીશ જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય રણમાં ખેતી કરતો નથી હું ફળદ્રુપ જમીનમાં કરું છું તો આજે શું કરવું પડે આજે શું કરવું પડે આજે આ સમાજ ઠરાવ બધા જોડે અને નક્કી કરી કે આજથી આપણે મા બાપને પગે લાગશું અચ્છા તમે બધા ઘરે જઈને પગે લાગશો શું છે પૈસા નહીં મળે બેટા હાલો કે વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો આપણે બે હાથ ઊંચા કરી અને મનમાં એવું નક્કી કરીએ ત્યાંથી મા બાપ ને પગે લાગશું આજે સાહેબ આટલું તો કરીએ આપણે ચલો ત્યારે બે હાથ ઊંચા કરો ભાઈ ફોટા પાડી લો મારા લોકો ના ભૂલો ભલે બીજું બધું ભૂલશો નહીં નહીં અગણિત છે ઉપકાર એના એને વિસરશો લાખો લડાવ્યા લાડ તમને કોર સૌ પૂરા કર્યા એ કોડ ના કોડ પૂરવા ભૂલશો નહીં લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે આ માનવું ભૂલશો નહીં સાહેબ હું જો ગુજરાત નો સીએમ થયો ને થવાનો છું નક્કી કર્યું છે તમે હસતા નહીં નક્કી કર્યું છે મોદી સાહેબ પાસેથી શીખ્યો વિચારો ઊંચા રાખવા થેન્ક યુ સર ચલો એક વોટ પાકો આપડો તો નિયમ નંબર એક શું લાવવાનો છે કે સ્કૂલમાં પેલું પ્રતિજ્ઞાપત્ર નથી ભારત મારો દેશ ને કાઢ નાખવું છે અને આ લાવવું છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં દીકરા દીકરીઓ ચોરાનું જેમ જેમ ટકા વધે ને મા બાપને વધારે પગે લાગજો અને સાહેબ તમારા કારણે તમારા મા બાપની આંખમાં એક વાર આંસુ આવી ગયા ને દુનિયાની એક સાલી નરકમાં પણ જગ્યા નહીં મળે બોસ એક વાર તમારા મમ્મી પપ્પાની આંખમાં તમારા કારણે આંસુ આવી ગયા આ કામ કરશો નહીં અને બીજો માં બાપને પગે ના લાગો તો કઈ નહીં પણ એવું કોઈ કામ ના કરતા કે તમારા માં બાપને કોઈને હાથ જોડવા પડે એવું કોઈ કામ ના કરતા આ વાત યાદ રાખજો આજે તમે બહુ સરસ સ્કોલર ભેગા થયા છો આ આપણો બીજો ધર્મ છે ત્રીજો ધર્મ સારા શિક્ષકોને પગે લાગો સારા ગુરુઓને પગે લાગો જેને તમારું જીવન બદલવામાં રસ છે જેના શબ્દોથી તમારા જીવનમાં પરિવર્તન આવે છે એને પગે લાવે એના વાઇબ્રેશન હોય છે જે મા બાપના વાઇબ્રેશન હોય છે ચોથો ધર્મ રોજ કસરત કરો બોડી મસ્ત બી ગુડ શેપ પાન મસાલા આટલે પેન્ટ પહેર્યો લો છે ખેંચો તો ઉતરી જાય કૂતરું પડે તો કેટલે કડી જાય દીકરા દીકરીઓ કસરત કરો જમવાનું રાખ્યું ચાલ હા જો હમણાં આખી ડીશ ભરશે હો ભજીયા સમોસા દાળ કઢી બાસુંદી પછી ગેસ થઈ ગયો બાટલો થઈ જશે હાલા ગેસ નહી તું કસરત કરો સાહેબ ઈશ્વરે આ જેવું આપ્યું છે આવું ના આવું એને પાછું આપવું આમથી મસ્ત આપું હું જાડા પતલા ની વાત નથી કરતો જીરો જોઈએ આપણી બેગ જાતે ઉપાડી શકીએ આપણું કામ જાતે કરી શકીએ ગમે તેને ફેંટ પકડી શકીએ આવા મજબૂત બનો શક્તિશાળી બનો છોકરીઓ તો પથ્થરો મારે આટલે પડે પેલો મને હેરાન કરે છે ઉપાડી જશે હવે એવો ટાઈમ આવવાનો લઈ જશે તમને ચોથો ધર્મ હું જો ગુજરાતનો નો સીએમ થયો ને સાહેબ બોલો યાર કે થવાના છો તો મને શું પાવર આવે થોડો કે આઈ નીડ મોટિવેશન ફ્રોમ મુંબઈ પીપલ નિયમ નંબર બે લાવવાનો છે શું ધોરણ બાર પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ એક વર્ષની મિલિટરી ટ્રેનિંગ કેટલું દૂર છે હજી ઘણું દૂર છે બાયલા મરી જાય ને પાર આવે શુક્રવાર જીવે જ છે કસરત કરો જીમ માં જવાની જરૂર નથી ઘરે દોડા કૂદો દંડ બેઠક કરો કઈક કરો યાર આપણો ધર્મ છે પાંચમો ધર્મ તમારું દિલ કે કરો બુદ્ધિ કે નહીં પરીક્ષા જાવ કશું આવડતું ના તો બાજુ કે બતાવ બતાવ એ બુદ્ધિનું કામ અને અહીંથી શું અવાજ આવે ચોરી ના કરે કોઈ સરસ છોકરી જતી હોય ને તો છોકરા ને શું એ આનું કામ પણ એથી શું અવાજ આવે એ ના કોઈ પણ નિર્ણય લેવાનું હોય ને તમારું દિલ કે કરજો સફળતા જખ મારી મળશે આખી દુનિયા હું આજે સેમિનાર કરું છું મારા બધા કહે છે કે શું આ બકવાસ કરે છે મેં તન સમજ નહીં પડે મારું દિલ કહે છે કે સંજય આ કર અને એટલે ઈશ્વરની કૃપાથી આજે સરસ કામ કરું છું આ આપણા ધર્મ છે બીજા બધા છે ધર્મ નથી એ તો બધા ઉલ્લુ બનાવવાનો ધંધા છે આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે તમે દુખી છો કોઈને કહેશો નહીં કેમ કે તૂટેલા મકાનની ઈટો પણ લોકો લઈ જાય છે મજામાં છું ઈશ્વરે દુઃખ આપ્યું દુઃખ સુખ આપ્યું સુખ મજા છે બીજી અવસ્થા છે પૈસા કમાવા શું કહ્યું છે ભગવાન ગીતામાં હે મનુષ્ય ઈમાનદારીથી મહેનત કરવી તારા હાથમાં છે ફળ આપવું મારા હાથમાં છે કર્મને વાધિકાર હસ્તે માં ફળે શું કદાચ હે મનુષ્ય તું કર્મ કર પણ આજે બજારમાં જે નેતાઓ ચોર કંપનીઓને કરપ્શન હરામના રૂપિયા ઘરમાં જોઈ સોસો બસો કરોડ રૂપિયા જોઈને આપણે ઈમાનદારી પૈસા બનાવો એટલે બધા ખોટું કરવાનું ચાલુ કર્યું પણ તમને નવાય લાગશે ગુજરાતના સિત્તેર ચોર રાજકારણીઓ બ્યુરોક્રેટ્સ બિઝનેસમેન મેં લિસ્ટ બનાવ્યું જેમને હરામના બસો ત્રણસો ત્રણસો કરોડ ઘરમાં ભેગા કર્યા મેં એમની પાસે મારી બહુ મોટી ટીમ છે સાહેબ એની ટીમ તપાસ કરી આ સિત્તેર જણના ઘરમાં શું પરિસ્થિતિ છે ખબર છે પત્નીને કેન્સર પોતાને કેન્સર એકનો એક છોકરો મરી ગયો છોકરીઓ ભાગી ગઈ બોસ બધું અહીં છે એક રૂપિયો હરામનો જો ઘરમાં આવ્યો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે એનો કાયદો હું સાહેબ જે બોલું છું એ કરું છું ને કરું છું એટલું જ બોલું છું ખોટું કરશો નહીં આ નસીબ ભગવાને ગરીબ બના ગરીબ જીવી લેવું છે કર્મ ભોગવી લેવા છે પણ ખોટા નવા કર્મ બાંધવા નથી આપણે એનાથી ડરવું છે ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ જ છે ઓનલાઈન જ છે ચોવીસ કલાક એટલે તો ઈસ્લામમાં તો ત્યાં સુધી કીધું તારા બે જ બે ફરીસતા પણ આપણે કે તેલ લેવા જાય એમ હમ ચાલુ રાખો ઈમાનદારીથી મહેનત આપણા હાથમાં ફલ ઈશ્વરનાથમાં તો પછી સફળ કેવી રીતે થવું સંજય રાઉલ પાસે એનો આઇડિયા છે પાંચ હજાર પુસ્તકો વાંચ્યા છે સાહેબ છેલ્લે સ્ટીવ જોબ્સ ની બાયોગ્રાફી વાંચી પછી દોઢ બે વર્ષથી વાંચતો નથી જેને પૈસા કમા સફળ થયો જેને રસ્તો બતાવું મહેનત આપણા હાથમાં ફળ ઈશ્વરના હાથમાં પણ મહેનત કેવી રીતે કરવી એ તમને કહીને જોઉં છું કરજો સાહેબ અને જો તમે ધારો ના થાય ને તમારે કચરા પૂતું કરવા જઈએ જાહેરમાં કહું છું કે ત્રીસ લાખ યુવાનો આજે આ ફોલો કરે છે શું જે નિયમ જે કરો તે બેસ્ટ કરો જે કરો બિઝનેસ નહીં ભરવાનું નહીં સવાર પથારીમાંથી ઉઠ્યા કરાગ્રે વસ્તતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર્મ મધ્ય ઈશ્વર તારો આભાર ઉઠાડી દીધા બ્રશ કરવાનો તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું નાહવાનું બે જોડી કપડાઓ પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના બધું બેસ્ટ અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના ઘણા તો બૂટ કાઢે મરેલો જીવ તો થઈ જાય બૂટ કાઢ પાછો કે વાસ આવે તારામાંથી જ આવે છે બીજે ક્યાંયથી નથી આવતી જે કરો તે બેસ્ટ કરો અગિયાર વાગે ઓફિસ પોણા અગિયાર ટચ પિક્ચર જોવા જાઓ સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં આ શું બધી કથા જેમ એમ ભમ ભમાઈ મારવાનું લાગે કે વાગર સમાજ આયા પિક્ચર જોવા આ તો કે નોનસેન્સ તું નોનસેન્સ એ ચૂપ રહે જે કરો તે બેસ્ટ કરો અહીંથી હમણાં ગાડી સ્કૂટર લઈને બહાર નીકળો કોઈ ઠોકે ને તો આપણે સોરી કહેવાનું પણ પછી જો ગાળ બોલે ને તો ધુલાઈ કરવાની પછી છોડવાનો જે કરો તે આપણું સ્કૂટર આમ જ ઊભું હોય આપણી ગાડી આમ જ આપણા મોબાઈલમાં પહેલાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ આધાર કાર્ડ લાઈન સરસ હોય પહેલાં દસ ની નોટ વીસની ની બસોની ની 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 હોય તો બે હજારની લાઇન સરજ હોય હું જે કરીશ તે સાહેબ હોટલમાં ચારસો રૂપિયામાં નોકરી કરી એટી સેવનથી નાઇન્ટી પાલનપુરમાં સુરેશભાઈ મહેતાની હોટલ હતી પણ ચારસો રૂપિયામાં ચાર હજારનું કામ કર્યું બોલો છત્રીસો રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય

અને બીજો શબ્દ છે ઐશ્વર્ય ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જયારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આપો હવે આને આપો દેટ ઇઝ કોલ લક અને તમે જુઓ ધોલિયાઓ શબ્દ લાયા ઈ મેલ ઈ કોમર્સ આ ઈ ક્યાંથી લાયા ઈશ્વર ઉપરથી ઐશ્વર્ય ઉપરથી બધું જ બેસ્ટ કપડા ધોયા મસ્ત પહેર્યા સરસ ધોયા સરસ વાસણ ધોયા કચરો વાળ્યો ચક્કા ચક જાણે મંદિરમાં વાળ્યો હું જે કરીશ તે બેસ્ટ કરીશ અહીંયા ટેક બનાવી બનીને અને તમે જુઓ અલા પૈસા તો સાવ એમને મારી જશે મળતો જ નથી ને એક ભૈયા તમને ભગવાને કેટલું આલ્યું અમને તો કઈ હાલતા જ નહીં મેં તું કિડની વેચી માર દસ લાખ એક આગ વેચી મારે પાંચ લાખ આગ એ માતા મેં જ્યાં મજા કર ઈશ્વરે જિંદગી મસ્ત આપેલી પહેલું આપણા હાથમાં બીજું ભગવાનના હાથમાં પણ જે કરો તે બેસ્ટ કરો તો ભગવાન આપણો દોસ્તાર થઈ જાય આપણને આપે આ બધા હું તમને શ્લોકોનું ભાષાંતર બોલી રહ્યો છું દેશી ભાષામાં કે સંસ્કૃત બોલું તમે હોઈ જાઓ ત્રીજી અવસ્થા જે પ્રેમ થવો લગ્ન થવા કુછ કુછ હોતા હૈ જેના કારણે નેવું ટકા છોકરા છોકરીના કેરિયરનો સત્યાનાશ થઈ ગયો ક્યાં છો ઠોકાઈ જશે ઘેર જતો છાનો મને આઈ લવ યુ આઈ એટલે શું ખબર જ નથી દીકરા દીકરીઓ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે હે મનુષ્ય તમારો જન્મ થાય ને ત્યારે ભગવાન કાનમાં કહ્યું છે શું કહ્યું છે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે કૌંસમાં ફાંફા મારવા નહીં આવું લખ્યું છે ગીતામાં કુરાનમાં બાઇબલમાં માને કોણ દિલ હે કે માનતા નહીં પરણું તો તને જ પરણું ફોન કરું મેસેજ કરું બરબાદ થવું દીકરા દીકરીઓ વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર યુ લોસ્ટ યોર કેરિયર એન્ડ વન્સ યુ યુ લોસ્ટ લોસ્ટ યોર કેરિયર દીકરા દીકરીઓ તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે એક મિનિટ બગાડશો નહીં મા બાપની સેવા કરો પૂજા કરો સારા ગુરુઓની સેવા કરો બોડી બનાવો અને યોગ્ય સમય મળે પરણી જવાની એમાંથી દાલત નથી મારવાની મારા મારી બે દીકરીઓ બે ભત્રીજી બધા લવ મેરેજ કર્યા દીકરાએ લવ મેરેજ કર્યા પણ મેં કીધું પ્રેમ તમે કરજો લગન હું પણ તકલીફ શું છે પ્રેમ વિશે કોઈ બોલવા તૈયાર નથી સેક્સ વિશે કોઈ બોલવા તૈયાર નથી અત્યારે તો જો આવા કોઈ ફેમિલી ફંક્શનમાં જઈને જો કોઈ સ્પીકર સેક્સ બોલે ને ભાઈ તો કેવું બોલે છે એટલે આપણે એમને માઈ ગયા આ જરૂરી છે તમે જુઓ આટલા નાના છોકરા છોકરીઓ બે ત્રણ વર્ષના રમતા રમતા કીસ કરે હક કરે હે શું કરે એને એમ કે આવું કરાય નહીં મોટા થાય અઢાર બાવીસ વર્ષના છોકરા છોકરીઓ બિલકુલ બોડી ફાટ ફાટ થતું હોય પોતાને જ ગમતો છોકરો હોય પોતાને એકબીજાને ગમતા કોલેજ ના ગેટ પર ઉભા હોય અને ગામના કોઈ કાકા કે પ્રોફેસર ત્યાંથી નીકળે તમને આના માટે અહીંયા મોકલ્યા છો છોકરી આ બાજુ છોકરા બાજુ મારી ઉંમર આ 54 પંચાવન વર્ષ આવા ફંક્શનમાંથી કોઈ સરસ રૂપાળા બેન જોડે ઓળખાણ થઈ ગઈ એરપોર્ટ પર મળી જાય તો હા હેલો કરતા ત્યાં પ્રમુખ સાહેબ આવે સંજય સંજોબી આવું મને અલગ કરવાન કેરે કેરે કરવા હું ચાલે આ તો જરૂરી છે આ પથારી આમ જ ફરી ગઈ છે ભાઈ તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે મારી કોલેજમાં જે છોકરી મારું મોઢું જોવા તૈયાર નહીં મને દેખે ને ભારત પાકિસ્તાન બબાલ પર બબાલ અને જ્યારે મારી સગાઈ નક્કી થઈ હું છોકરી જોવા ગયો ત્યારે એ જ છોકરી પાણી લઈને આવી અને ત્રીસ વર્ષથી હજી બદલી નથી આપણે એ જ રાખી છે તું બરાબર છે દીકરા દીકરીઓ લગ્ન એટલે શું ખબર છે તું જેવી હતી જેવી છે જેવી હોઈશ તું જેવો હતો જેવો છે જેવો હોઈશ આપણે સાથે છીએ અને લગ્ન કહેવાય બાકી બધો ધંધો કહેવાય આમ કરો તો કરું છું ને આમ કરો તો નથી કરતો એ ધંધો કહેવાય ધંધામાં એક માણસ નુકસાન જ કરે અને પ્રેમ એટલે શું ખબર નથી બગીચામાં છોકરા છોકરી ભેગા થાય અને છોકરો છોકરી જેવું બકા તારે મને પ્રેમ કરવાનો બકા હું તને કરું તારે કોઈ નહીં કરવાનો હું કોઈ નહીં કરું આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હું બી કોઈ નહીં વેચવું બોલો બે ભિખારી થાય કે નહીં અરે પ્રેમ એટલે હું જેને ચાહું છું એને બધું કરવાની છૂટ આપું અને હું તારી સાથે આને પ્રેમ કહેવાય અને જો એ પ્રેમ પ્રેમ નથી કરી શકતા તો કયો કરજો દીકરા દીકરીઓ પોતાની જાતને જેટલો પ્રેમ કરવાનો કે સાલા કોઈના પ્રેમની જરૂર જ ના પડે ધેટ ઇઝ કોલ કે પણ તમે કયો પ્રેમ શીખ્યા છે ખબર છે અમદાવાદ વીએસ હોસ્પિટલ છે ત્યાં એક પાંજરું જતું હતું ગાંડાનું મીના પાંજરામાં ગાંડો પૂરેલો મીના તો કાકાએ પૂછ્યું ડોક્ટરે કે શું થયું તો કે ગાંડો થઈ ગયો કે કેમ તો કે મીના નામની છોકરી જોડે એને પ્રેમ હતો પાંચ વર્ષથી અને એન ટાઈમ પર મીનાએ ના પાડ દીધી તો કે ગાંડો થઈ ગયો હા મીના મીના કરે કાકા કે સાલું પ્રેમમાં આવું થાય જબરું થયું હા કે હવે ઇન્જેક્શન અપાવશું ત્યારે સ્થાન થશે મીના મીના કરે પાંજરું ગયું અંદર અડધો કલાક પછી બીજું પાંજરું આવ્યું એમાં બી એક ગાંડો મીના કાકા કે આને શોધ્યું કે દીકરા દીકરીઓ એક ટીપ આપીને જવું છું જીવનસાથી નક્કી છે ખાસ દીકરીઓને કહું છું બેટા તમારા ફોટા કોઈની જોડે સોશિયલ મીડિયા પર શેર કરશો નહીં

પેલો સેવ કરી અને પછી લગ્ન થાય એટલે એ છોકરાઓ તમને એ ફોટાનાથી તમને હેરાન કરે તમારી જિંદગી હેરાન થઈ જશે ખાસ દીકરા દીકરીઓ એક વાત કહું જેના લગ્ન નથી થયા ને એક છોકરી બીજી છોકરીને શું કહેવાય અલી એક વાત કહું કે કહે ને કોઈને કહેતી નહીં તારા પેટમાં નહીં રહેતી એના પેટમાં ક્યાંથી રહેશે દીકરા દીકરીઓ તમારા મા બાપ થી સારા મિત્રો આ દુનિયામાં કોઈ પેદા નથી થયા આટલું યાદ રાખજો લખી રાખો એ તમને મારશે જુડશે બોલશે રિસ્ટ્રિક્શન લાવશે પણ એન્ડ ઓફ ધ ડે એ તમારું સારું ચાહે તમારા દુશ્મન નથી આટલું લખી રાખજો પણ જો એક અજાણ્યા માણસ અને જે અજાણ્યા માણસ માટે તમે ઘર છોડો એ સમજી જશે કે જો આ એના મા બાપની નથી થતી તો મારી પણ નહીં થાય એટલે એ તમારો પણ વિશ્વાસ નહીં રિસ્પેક્ટ યોર બો ડાઉન યોર હા પ્રેમ કરવો ગુનો નથી પ્રેમ થાય પણ લગ્ન થવા જરૂર નથી પ્રેમ કરવો હું સિત્તેર છોકરીઓને કરતો એકને શું કરવા કરવો લગન જ્યાં થવા ત્યારે પ્રેમમાં શું વાતો પણ ચિઠ્ઠીઓ લખવી પડે મેસેજ કરવા પડે મોબાઈલમાં પાસવર્ડમાં બધું લખવું પડે ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર વાતો કરવી પડે છુપાઈ છુપાઈને બીજી એપ્લિકેશન તો સમજવાનું કે તમારી પથારી ફરી જવાની છે દીકરા દીકરીઓ તમારો જીવનસાથી નક્કી છે બોડી બનાવો કેરિયર બનાવો મા બાપની સેવા કરો અને યોગ્ય સમય મળે પરણી જવાનું એમાં કંઈ બહુ દાલદર નથી મારે જેમ થયા પૂછી જુઓ અને ટીપ આપી દઉં એમાં પણ જેમ પહેલામાં ટીપ આપી કે જે કરો તે બેસ્ટ કરો એમ લગ્ન માટે પણ ટીપ આપીને જઉં છું કેવી રીતે લગ્ન કરવો કેવી રીતે પ્રેમ કરવો નિષ્ફળતા મળ જોડાવજો